તો આ તરફ લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે પણ પ્રચાર તેજ કર્યો છે. સુરતના મોટા વરાછામાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના સમર્થનમાં સભા યોજાઈ, જેમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા, સાથે જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. સભામાં પરેશ ધાનાણીએ ફરી એકવાર ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ભ્રષ્ટાચાર, ભૂમાફિયા, ફી માફિયા સહિતના મુદ્દાઓને લઈ આકરા પ્રહાર કર્યા. અનાયાસે આજે સુરતની અંદર ગોપીન ફાર્મા કેટલાય ધનાઢ્ય પતિઓએ સત્તાના અહંકારને સલામ મારવા જવું પડ્યું, અને બીજી બાજુ આ સુદામા ચોકની ઝૂંપડીએ સરકારથી પીડિત, મંદી, મોંઘવારી અને બેરોજગારીના દલદલમાં ફસાયેલા કેટલાય લોકો વિપક્ષની પાસે અપેક્ષા લઈ અને એકઠા થયા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ધનાઢ્ય પતિઓએ ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ કે જીએસટીથી ડરીને ભલે ગોપીન ફાર્મમાં રાહડા લેવા પડે, પણ સુરતનો સામાન્ય માણસ, જનજન આ લડાઈને આગળ ધપાવશે. મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, વ્યાંજકવાદ, ફી માફિયા, જમીન માફિયા, દારૂ માફિયા, ડ્રગ્સ માફિયાઓના હપ્તા ઉઘરાવનારા લોકો એને સબક શીખવાડવા માટે હાથમી મેં મતદાન કરશે. પુલના કામોમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. જે કંપનીઓએ 300-400 કરોડ રૂપિયાનું નુકસાન બતાવ્યું છે, કંપનીના પોતાના ચોપડે કે 300 કરોડનું નુકસાન છે, એ કંપની 500 કરોડ રૂપિયાનો ચંદો, 500 કરોડ રૂપિયાનું ફંડ ભાજપને આપ્યું છે. આમ આખા દેશની અંદર આજે જ જાહેર થયું કે મહારાષ્ટ્રમાંથી દારૂ બનાવતી એક કંપનીએ ભાજપને ચૂંટણી ફંડ આપ્યું, તેના બદલામાં ભાજપે 170 કરોડ રૂપિયાની એની જકાત જે છે, ટેક્સ છે દારૂ બનાવવાનો, એ માફ કરી દીધો. આમ જનતાના પૈસાથી જનતાની એક બાઇકની લોન માફ નથી થતી, પણ કરોડો કરોડો રૂપિયાના ચૂંટણી ફંડ લઈ અને ભાજપે પોતાના મળતિયાઓને ટેક્સ માફ કર્યા છે, આ ભારત દેશનું સૌથી મોટું કૌભાંડ છે.